तो पनीर चिली नू जैन वर्जन बनावानी शुरुआत करिए। चोक्कस। तो पहला शुं करिए छे आपणे? सौथी पहला पनीर लेवाना छे। हमेशा आजे हूँ तमने एवी रीते पनीर चिली बतावीश के क्या नानी नानी भूल थाय छे अने ज्यारे तमे घरे बनावो ने त्यारे बार जेवू नथी बनतुं। यस। तो ए शू ट्रीक छे ने ए आजे हूँ तमने बतावीश अने एकदम सरस पनीर चिली रेस्टोरेंट स्टाइल ज बनशे। ओके, चलो एकदम क्रिस्पी बनवाना छे। यस। अने एमां सौथी पहला छे के हमेशा बधा शू करता होय छे के खीरू बनावी ले। મેંદાનું ખીરું બનાવી એમાં પનીરને ડીપ કરી અને ફ્રાય કરી લેતા હોય છે, પણ એવી રીતે નથી કરવાની। હું જે મેથડ કરું છું ને એ રીત ફોલો કરવાની છે। અચ્છા। સૌથી પહેલા 150 ગ્રામ પનીર લીધેલું છે, ચીલી પેસ્ટ છે એટલે કે આખા લાલ મરચાંની પેસ્ટ બનાવેલી છે, એને પલાળી અને ક્રશ કરી લીધા છે અને ક્રશ કરતી વખતે એક ચમચી વિનેગર એડ કરેલું છે, અને જો તમારી પાસે ચીલી સોસ હોય તો એ પણ તમે લઈ શકો છો। અચ્છા, એક ચમચી લઈશું, એની સાથે અડધી ચમચી સોયા સોસ લઈશું, ચપટી મરી પાવડર, 5 ચમચી મીઠું લઈશું। હવે આ મિશ્રણને સરસ રીતે ટોસ કરી લેવાનું છે, એટલે આ રીતે મિક્સ કરી લેવાનું છે, એટલે જે સોસનું મિશ્રણ છે એ સરસ રીતે પનીર પર કોટ થઈ જાય। જો બધી જ પેસ્ટ જે છે એ પનીર પર સરસ રીતે કોટ થઈ ગઈ છે, હવે કોર્નફ્લોર લઈશું લગભગ 2 ચમચી જેટલું। હવે ફરીથી એને આ રીતે મિક્સ કરી લેવાનું છે, અને પનીર એકદમ ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી કોટ કરી લેવાના છે। અચ્છા, ઓકે। હા, એટલે આપણો મેઈન પર્પઝ જે છે કે એને એકદમ ડ્રાય કરવાનો છે। હા, હજી 1 ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું, એટલા જેટલા ડ્રાય હશે એટલા જ ક્રિસ્પી બનશે। યસ। જો તું જોઈ શકે છે કે પનીર એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે, હાથ અડાડવાથી પણ હાથમાં જરા પણ પેસ્ટ કે કંઈ જ પણ આવતું નથી, અને આ પનીરને આપણે ફ્રાય કરશું ને ત્યારે એકદમ સરસ ઉપરનું લેયર ક્રિસ્પી બનશે। તો આ રીતે પનીર તૈયાર થયા પછી એને તળી લેવાના છે, તેલને ગરમ થવા દેવાનું છે એકદમ, એટલે સરસ ગરમ થઈ જાય ને પછી ફ્રાય કરવાનું છે, કારણ કે ઉપરનું લેયર જે છે ને એને જ વધારે ફ્રાય કરવાનું છે, અંદરથી બહુ વધારે પનીરને ફ્રાય નથી કરવાના, નહીં તો પનીર ચવડ થઈ જશે। એટલે એ પણ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે પનીરને તળો ત્યારે તેલ ગરમ હોવું જોઈએ અને પનીર જે છે એ તરત જ તળાઈ જવા જોઈએ। ઓકે, તેલ સરસ ગરમ થઈ ગયું છે, હવે પનીર ઉમેરીશું, અને ફાસ્ટ ગેસ પર જ તળવા પડશે। હા, જો પનીર તળાઈ ગયા છે અને તું જોઈ શકે છે કે એનો કલર એકદમ સરસ બાર જેવો જ થયો છે અને એકદમ સરસ ક્રિસ્પી થયા છે। બાકીના પનીર તળી લઈશું, જ્યારે ક્રિસ્પી વેજીટેબલ બનાવતા હોય ને ત્યારે પણ આ જ મેથડ ફોલો કરવાની છે, ક્યારેક એ પણ તને બતાવીશું। ખરેખર પનીર ચીલી ઘરે બનાવવા બહુ જ ઈઝી છે, અને થોડી થોડી બાબતોનું ધ્યાન રાખે તો બાર જેવા જ બને। યસ, પનીર તળાઈ ગયા છે, પનીર તળાઈને રેડી થઈ ગયા છે, હવે પનીર ચીલી બનાવી લઈશું, થોડા વધારે ચટપટા બનાવી લઈએ। 2 મોટી ચમચી જેટલું તેલ લઈશું, હવે તેલ ગરમ થાય ત્યાં સુધી એક પેસ્ટ તૈયાર કરવાની છે। હવે આમાં પણ એવું છે કે જનરલી આપણે શું કરતા હોઈએ છીએ કે બધા જે સોસીસ છે ને એ ડાયરેક્ટ આપણે ગેસ પર એડ કરતા હોઈએ છીએ, એના બદલે એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે, અને એ પેસ્ટ આપણે જેમાં પનીર કોટ કર્યા હતા એ જે બાઉલ હોય ને એમાં જ બનાવવાની છે। અચ્છા, નવો બાઉલ પણ નહીં? ના, એનું કારણ છે કે કોર્નફ્લોર એની સાથે આપણે એડ કરેલો છે, એટલે કોર્નફ્લોરની જે થિકનેસ આપણે જોઈએ છે ને એટલી મળી જશે। ઓકે, આ પણ એક ટ્રીક છે કે જ્યારે આપણે ડાયરેક્ટ ગેસ પર જ એડ કરીએ અને ખાસ કરીને કોર્નફ્લોરની પેસ્ટ ઉમેરતા હોય છે લાસ્ટમાં,
તો એના કારણે ઘણીવાર એવું થાય કે એ પેસ્ટના કારણે થિકનેસ બહુ વધારે આવી જાય અને લંપી થઈ જતું હોય છે, અને એ જો કોર્નફ્લોર સરસ રીતે ચડે નહીં ને તો ખાવામાં એનો ટેસ્ટ આખો ચેન્જ લાગે છે. હા 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 ઓકે. બે ચમચી ચીલી પેસ્ટ લઈશું, આખા લાલ મરચાની પેસ્ટ લઈશું, એક ચમચી સોયા સોસ લઈશું, બે ચમચી ટમેટો સોસ લઈશું, બે મોટી ચમચી લઈશું, પ્રોપરલી મિક્સ કરી લઈશું. એટલે હવે આમાં ફરીથી કોર્નફ્લોર એડ કરવાની તો ના જરાય જરૂર નથી, એકાદ ચમચી જેટલું જ પાણી ઉમેરીશું. આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, હવે વઘાર કરી લઈશું. તેલ એકદમ સરસ ગરમ કરી લેવાનું છે, ધુમાડા નીકળે એટલું, અને તેલ ગરમ થઈ ગયું છે. હવે જ્યારે જૈન બનાવતા હોય ત્યારે આપણે એની અંદર કોથમીરની દાંડી ઉમેરીએ છીએ. હા, એટલે એની સુગંધ બહુ જ સરસ આવશે, અને એના કારણે જે ઓનિયન ગાર્લિકની જે ફ્લેવર મિક્સ કરીએ છીએ ને એ મિક્સ નહીં કરી. અચ્છા. અને એની સાથે આદુ છીણી લઈશું, લગભગ એક નાની ચમચી જેટલું આદુ લેવાનું છે, અને જો આદુ ના લઈએ ને તો 5 ચમચી જેટલો સૂંઠ પાવડર ઉમેરી દેવાનો છે. બધી વસ્તુના ઓપ્શન્સ છે આપણી પાસે, અને એ પણ તેલમાં જ ઉમેરવાનું છે. ઓકે, તો જ એની સુગંધ સરસ આવશે. હવે કેપ્સિકમ લઈશું, આ રીતે મોટા ટુકડા કરી લીધા છે, બે નંગ કેપ્સિકમ લીધેલા છે. એની સાથે એક બાઉલ કોબી પણ લઈશું, ચપટી મરી પાવડર, એક નાની ચમચી મીઠું, અને મોળા મરચા છે એને આ રીતે સ્લાન્ટ કટ કરી લીધા છે, આડા કાપી લીધા છે, એ ઉમેરીશું. આમાં જો માર્કેટમાં મળતા હોય તો જે ફ્રેશ લાલ મરચા મળે છે ને એ પણ તમે લઈ શકો, એનો સ્વાદ પણ બહુ સરસ લાગે. હવે જે તૈયાર કરેલી પેસ્ટ છે એ ઉમેરીશું. લગભગ 2-3 ચમચી જેટલું પાણી પણ લઈશું. આપણે જેટલી પણ થિકનેસ જોઈએ તે મેનેજ કરી શકીએ. હા, તું જોઈ શકે છે કે આપણે જે બાઉલમાં પેસ્ટ તૈયાર કરી હતી એ પ્રમાણે કોર્નફ્લોરનું જે પ્રમાણ છે એ પરફેક્ટ થઈ ગયું છે. બહુ વધારે થિકનેસ પણ નથી આવી અને એકદમ પાતળ પણ નથી, કન્સિસ્ટન્સી એકદમ પ્રોપર મળી ગઈ છે. બે વસ્તુ થઈ જાય, એ જે કોર્નફ્લોર વધ્યો હોય એને ફેંકવો પણ ના પડે, યસ, એનો ઉપયોગ થઈ જાય. અહીંયા મને થોડો ડાર્ક કલર ગમે છે એટલે હું લગભગ 1/2 ચમચી જેટલો સોયા સોસ ઉમેરીશ. પનીર પણ એડ કરી લઈશું. તું જોઈ શકે છે કે અત્યારે જે પનીરના પીસ છે એનો જે કલર છે અને તમે બારે રેસ્ટોરન્ટમાં જે પનીર ખાવ છો એના જેવો જ કલર છે. એક્ઝેક્ટલી, કોઈ કહે જ ને કે ઘરે બનાવ્યા છે. અધકચરા ક્રશ કરેલા મરી ઉમેરીશું, એ જ્યારે ખાવામાં આવશે ને ત્યારે બહુ જ સરસ લાગશે. 5 ચમચી જ ઉમેરવાના છે. ઉપરથી થોડી કોથમીરની દાંડી. ચાઇનીઝ રેસીપી હોય ને એટલે આદુ લસણ અને મરચાથી ભરપૂર હોય, પણ એની કમી અત્યારે કોથમીરની દાંડીઓ પૂરી કરી રહી છે. ગરમા ગરમ પનીર ચીલી તૈયાર થઈ ગયા છે, હવે સર્વ કરી લઈએ. હા, ઉપરથી થોડી કોથમીરની દાંડી ભભરાવીશું. બધાને ભાવતી અને ખાસ તમારી ડિમાન્ડ આવેલી એવી સરસ મજાની રેસીપી જૈન પનીર ચીલી, અને એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તૈયાર થઈ ગઈ છે. યસ.